भुवनेश्वर साहू नामनो माणस चहानी लहरी चलावतो हतो, परंतु एने पोताने एवुं लाग्युं के एने शेर बजारनी अंदर सारी जाणकारी छे, तो एने पोतानी एवी उमेज करी ऊभी करी दीधी के ए शेर बजारनो मोटो खेलाड़ी छे। અને વાત બી એવી રીતે કરતો હતો કે લોકો માની જતા હતા કે હા, આ જે શેર બજારમાં ટિપ્સ આપે છે ચાલે છે। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે એ વાતની સૌથી વધારે ચર્ચા ચાલતી હતી કે વડનગરના રેલવે સ્ટેશન પર એક છોકરો ચા વેચતો હતો, એ આજે દેશનો પ્રધાનમંત્રી બની ગયો। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે પણ આ વાતનો ઘણીવાર ઉલ્લેખ કર્યો છે કે પોતે વડનગરના રેલવે સ્ટેશન પર એમના પિતાની સાથે ચા વેચતા હતા। એ પછી ચાવાળાની જે એક ઇમેજ હતી, જે ચાનો જે બિઝનેસ છે એનામાં ખાસો એવો ઉછાળો આવ્યો, અને MBA ભણેલા લોકો પણ પોતે ચાયનો બિઝનેસ ચાલુ કર્યો। આપણે હમણાં થોડા વખત પહેલાં જોયું કે નાગપુરની અંદર એક ડોલી ચાયવાળો છે, એને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ પોતે મળવા ગયા, અને ડોલી ચાયવાળો અત્યારે એટલો બધો ફેમસ છે। પરંતુ આજે હું તમારી સાથે એક એવા ચાવાળાની વાત કરીશ કે જેણે આ નેગેટિવ બિઝનેસ કર્યો છે। એણે આ એક ચાવાળો એવો છે કે જે લોકોના 100 કરોડ રૂપિયાનું કરી ગયો છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે। હવે વાત એમ બની, છત્તીસગઢની રાજધાની રાયપુરની અંદર એક ભુવનેશ્વર સાહુ નામનો માણસ ચહની લહેરી ચલાવતો હતો, પરંતુ એણે પોતાને એવું લાગ્યું કે એને શેર બજારની અંદર સારી જાણકારી છે, તો એણે પોતાની એવી ઉમેજ કરી ઊભી કરી દીધી કે એ શેર બજારનો મોટો ખેલાડી છે। અને વાત બી એવી રીતે કરતો હતો કે લોકો માની જતા હતા કે હા, આ જે શેર બજારમાં ટિપ્સ આપે છે ચાલે છે। એટલે એણે શેર બજારનો ધંધો ચાલુ કર્યો, અને એની સાથે એણે બે લોકોને પણ જોડ્યા, અને એ બેની સાથે મળીને એ બંનેને એણે કમિશન પર રાખ્યા। બે વ્યક્તિઓને જોડ્યા, એમાં એકનું નામ મનોહર અને બીજાનું નામ શત્રુઘ્ન। આ બંનેને એણે 10% પર કમિશન પર રાખ્યા, અને આ માણસો કામ કરતા હતા ગ્રાહકોને શોધી લાવવાનું। હવે એ આ ભુવનેશ્વર સાહુ છે એ એટલી મસ્ત મીઠી મીઠી વાતો કરતો કે લોકોને એની પર વિશ્વાસ આવી જતો, કે એ એવું કહેતો કે તમે શેર બજારની અંદર ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરીને હું તમને સારો એવો નફો કમાવી આપીશ। તો લોકો એની વાત માની ગયા, અને એના ખાતામાં લોકો સીધા પૈસા જમા કરાવતા। હવે કેટલાક કિસ્સામાં એવું પણ બન્યું કે એણે શરૂઆતમાં જે નફો થતો હતો એ લોકોના ખાતામાં નાખ્યો બી ખરો, એટલે લોકોને થોડોક વધારે વિશ્વાસ આવ્યો। પણ આખરે 400 લોકોના એ 100 કરોડ ભેગા કરીને ભાગી છૂટ્યો હતો, પરંતુ પોલીસે એને પકડી લીધો છે, અને એની સાથે એક આરોપીને પણ પકડી લીધો છે, અને એક ફરાર છે જેને પોલીસ શોધી રહી છે। હવે રાયપુર પોલીસે જ્યારે ભુવનેશ્વર સાહુની ધરપકડ કરી, એ પહેલાં એના પરિવારના લોકોએ ભુવનેશ્વરની ગુમ થયાની ફરિયાદ પોલીસમાં આપી હતી। હવે ભુવનેશ્વરની જ્યારે પૂછપરછ કરી ત્યારે એણે આખી મોડસ ઓપરેન્ડી પોલીસને સંભળાવી દીધી હતી કે પોતે ચાનો ધંધો કરતો હતો, પરંતુ એ પછી એ પોતાની જાતને શેર બજારનો મોટો ખેલાડી માનવા માંડેલો, અને લોકોને સમજાવીને એણે આવી રીતના પૈસા ભેગા કરી દીધા હતા। આ આખી વાત ત્યારે બહાર આવી કે એક વ્યક્તિએ 7 લાખ રૂપિયા આ ભુવનેશ્વર સાહુને આપેલા, અને શરૂઆતમાં એના ખાતાની અંદર પ્રોફિટ પણ આવતો હતો, પરંતુ એ પછી ભુવનેશ્વર સાહુએ જોબ આપવાનો બી બંધ કરી દીધો, એનો મોબાઈલ બી સ્વિચ ઓફ આવતો હતો। એટલે એ વ્યક્તિને એવું લાગ્યું કે હું મારી સાથે છેતરપિંડી થઈ છે, એટલે એણે પોલીસનો સંપર્ક કર્યો, અને પોલીસે જ્યારે ભુવનેશ્વર સાહુની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે આવા તો 400 લોકો છે, અને ટોટલ રકમ છે 100 કરોડ રૂપિયા। હવે ભુવનેશ્વર સાહુએ પોલીસને જે વાત કરી એ પણ ચોંકાવનારી છે। એણે એમ કીધું કે આ લોકોની પાસેથી જે પૈસા જમા થતા હતા એમાંથી 2 કરોડ રૂપિયા એણે શેર બજારની અંદર રોકી દીધેલા, પરંતુ એમાં એણે મોટું નુકસાન થયું, એના રૂપિયા ડૂબી ગયા, એટલે બાકીના જે રૂપિયા હતા એમાંથી એણે પોતાના અને સગા સંબંધીઓના નામ ઉપર બીજી જગ્યાએ પ્રોપર્ટીઓ ખરીદી લીધી।
હવે લોકો આ વાત સમજવા જેવી છે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી ઘણી વખત લોકોને એલર્ટ કરે છે કે અજાણ્યા માણસો કે જેમને જાણકારી નહીં હોય કે જે લોકો રજિસ્ટર્ડ બ્રોકર નથી એમની પાસેથી તમે જાણકારી નહીં મેળવો, એમની સાથે બિઝનેસ નહીં કરો, એમની ટિપ્સને અનુસરો નહીં. પરંતુ લોકોને એટલો બધો લોભ હોય છે કે એક ચાવાળાને બી પૈસા આપી દે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.